હું ડોક્ટર મિથુલ ત્રિવેદી, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, નાસા અને ઇસરો સાથે જોડાયેલો સાયન્ટિસ્ટ છું. તમારી સમક્ષ શિવ વિજ્ઞાનની અલગ અલગ વાતો લઈને ઉપસ્થિત થયો છું. આજે એક આપણે એવા એક નવા સ્થળની વાત કરીશું કે જે એક અલગ જ સ્થાન છે, જેનો ઉલ્લેખ બહુ ઓછા ગ્રંથોની અંદર આપણને જોવા મળે છે. એવો જ એક સ્થળ છે સ્તેનેશ્વર. ગુજરાતમાં સુરત પાસે આવેલું આ સ્થળ, એ સ્થળ સ્તેનેશ્વર. હવે આ સ્થળની મહત્તા શું છે પહેલા તો આપણે એ જાણીએ કે વર્ષો પહેલા, સદીઓ પહેલા 33 કોટી દેવી દેવતાઓ જ્યારે એક સ્થાને ભેગા થાય છે, તેવું મહાન સ્થાન, તેની સાથે વિશ્વની અન્ય પ્રજાતિઓ, અસુર, દાનવ, નાગ, દેવ, આ દરેક પ્રજાતિઓ, મારુત, ગંધર્વ, દરેક પ્રજાતિઓ એની જોડે જ્યારે જોડાય છે અને એક મહાન મેળો જ્યારે અહીંયા યોજાય છે, તે સ્થાન એટલે સ્તેનેશ્વર. અચ્છા, આટલાથી પૂરું નથી થતું. સ્તેનેશ્વરની આપણે જો આગળ વાત કરીએ તો આ એ જ સ્થાન છે કે જ્યાંથી અંદર સમુદ્રની અંદર સમુદ્ર મંથન થયેલું હતું અને તે વખતે જે હલાહલ નીકળેલું હતું, તે હલાહલ શંકરે પીધું તે કયા સ્થાને, કે તે સ્થાન એટલે સ્તેનેશ્વર. હલાહલ પીધા પછી પાર્વતીજીએ જ્યારે તેમના ગળા ઉપર હાથ મૂક્યો અને તેમનું જે રક્ષણ કર્યું, તે સ્થાન એટલે સ્તેનેશ્વર. ત્યાર પછી અમૃત મંથન થયા પછી તેની અંદરથી અલગ અલગ રત્નો જે બહાર નીકળ્યા, તે રત્નોમાં સૌથી આખરમાં ધન્વંતરી એટલે આયુર્વેદના દેવતા અમૃત કલશ લઈને જ્યારે બહાર નીકળે છે અને એ અમૃત કલશ લઈને જ્યારે એ આ સ્તેનેશ્વર પાસે હાજર થાય છે, ત્યારે તેમના હાથમાંથી અસુરો આ કળશ લઈને ઝૂકવીને ભાગવા જાય છે. હવે આપણને ખબર છે કે કળશમાંથી જે જગ્યાએ ચાર બિંદુઓ પડ્યા તે જગ્યાએ આજે કુંભમેળો રચાય છે. જ્યારે આ કળશ છીનવીને અસુરો ભાગી રહેલા હતા ત્યારે કળશમાંથી ઘણું બધું અમૃત આ ધરતી ઉપર વેરાયેલું હતું, આ ધરતી પર પ્રસરી ગયેલું હતું અને આ ધરતી એટલે સ્તેનેશ્વર, કે જ્યાં એક નાનું લિંગ સ્થાપીને એની પૂજા કર્યા બાદ અમૃત મંથન થયેલું અને અમૃત મંથન થયા પછી તેમાંથી જે કુંભ નીકળ્યો, ધન્વંતરીના હાથમાં જે કુંભ હતો, તે કુંભ ચોરીને એટલે સ્તેન, ચોરવું એટલે સ્તેન, અમૃત એટલે સ્તેન, એ અમૃતની ચોરી કરીને જ્યારે આ લોકો ભાગતા હતા અને જ્યારે આ જમીન ઉપર આટલું બધું અમૃત વેરાયું, આટલું બધું અમૃત પથરાઈ ગયું, ત્યારે આ જમીન ઉપર હજારો પ્રકારની જડીબુટ્ટીઓનું ઉપાર્જન થવાનું શરૂ થયું. કારણ કે જ્યાં અમૃત ઢોળાય છે ત્યાં હજારો જડીબુટ્ટીઓ એવી ઉત્પન્ન થાય છે કે જેનાથી આયુર્વેદનું નિર્માણ આ જમીન ઉપર, એટલે સુરત જો તમે જુઓ તો વર્ષોથી આયુર્વેદનું હબ ગણાતું આવ્યું છે. કારણ કે સુરતની આજુબાજુના વિસ્તારોમાં અને ખાસ કરીને આ સ્તેનેશ્વર બાજુના જે વિસ્તારો છે ત્યાં આગળ ઘણી બધી એવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ આપણને મળે છે કે જે અલૌકિક છે. ધન્વંતરી બાદ જો તમે જોવા જાઓ તો અશ્વિની કુમારો એટલે દેવોના વૈદ, તે લોકોનું સ્થાન એટલે પણ સુરત. સુરતની અંદર વારી તાપ્યા કરીને જ્યાં સ્થાન છે વરિયાવ, ત્યાં તેમનું લગ્ન થયેલું હતું અને એ લોકો પણ ત્યાં, એટલે આયુર્વેદ એ લોકોને એટલા માટે આ બનાવ્યું છે કે સ્તેનેશ્વર માઠ પાસે તેમને આ બધી જડીબુટ્ટીઓ બહુ આરામથી મળતી હતી. અમૃત, અમૃતમાંથી ઉત્પન્ન થયેલી જડીબુટ્ટીઓ જેને ભૃગુકચ્છની નજીક ચરવાક ઋષિએ મેળવી અને નવયૌવન મેળવ્યું, નવયૌવન પ્રાપ્ત કર્યું તેવા ચરવાક ઋષિ કે જેમણે ચ્યવનપ્રાશની રચના કરેલી હતી, તે પણ આ જડીબુટ્ટીઓના આધાર ઉપર જ રચના કરેલી હતી. એટલે આ એ સ્થાન છે કે જ્યાં આગળ મહાકુંભની, જ્યાં એક ટીપું અમૃત પડે ત્યાં જો કુંભ મેળો રચાય તો જ્યાં આટલું બધું અમૃત ઢોળાય છે તે તો મહાકુંભને લાયક છે,
જ્યાં આગળ 33 કરોડ દેવી દેવતાઓ 33 કોટી દેવી દેવતાઓ અને તે સિવાયની દરેક પ્રજાતિ પ્રથમ વખત ભેગી થાય છે, તેઓ મેળો જ્યારે ભરાય છે અહીંયા, તો મહાકુંભની શરૂઆત જે કુંભ મેળાથી પણ ઉપર હોય એવા મહાકુંભની શરૂઆત આ સ્તેનેશ્વર ઉપર થવી જોઈએ એવું મારું પર્સનલ મંતવ્ય છે. જ્યાં આગળ આટલી બધી જડીબુટ્ટીઓ મળે છે, જ્યાં આગળ આટલું બધું આપણને પવિત્ર સ્થાન છે, જ્યાંથી આપણને જીવવા માટેની આટલી બધી દવાઓ અવેલેબલ છે, તે સ્થાન એટલે સ્તેનેશ્વર. આભાર.